મોરબી છુલતપુર દુર્ઘટનામાં મૃતક પરિવાર વતી હાઈકોર્ટમાં કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા. જેમણે પીડિત પરિવારોની મુલાકાત લઈ કેસ અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી. છુલતપુર દુર્ઘટનામાં મૃતક પરિવાર વતી હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે આજે મોરબી આવ્યા હતા. જ્યાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી રિજેક્ટ કરી છે. જેમાં વકીલે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કેસમાં 350 થી વધુ સાક્ષીઓ બનાવ્યા છે, જે કેસમાં વિલંબ ઉભો કરવા જણાવી જોઈને ઉભા કર્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ કરી છે અને તપાસ બેઝલેસ છે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. તો પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે સીટ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પુલ પર કેટલા વ્યક્તિઓ જશે, કેટલાને ટિકિટ આપવી જોઈએ તેનો કોઈ અંકુશ મૂક્યો ન હતો. પીઆઈએલમાં એવા કાગળો મળ્યા છે કે કંપનીમાં એમડી જયસુખ પટેલને જાણ કરી હતી અને અકસ્માત થઈ શકે છે, છતાં પુલ કોના કહેવાથી ખુલ્લો મૂક્યો તેનો જવાબ મળ્યો નથી. તો ગુનાની ગંભીરતાને જોઈને હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. આ ઉપરાંત સેશન્સ કોર્ટમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પિટિશન ફાઇલ કરી છે. 302ની કલમોનો ઉમેરો કરવા માટેની પણ માંગ કરી છે. આરોપીને સંપૂર્ણ જ્ઞાન હતું, છતાં પુલ ખુલ્લો મૂક્યો હોવાનું વકીલે અંતમાં જણાવ્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટે જે મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે જે મુખ્ય આરોપી છે, જે જયસુખ પટેલ પુરેવા કંપનીના સીએમડી, એમની જામીન અરજી રિજેક્ટ કરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી અમારી એવી રજૂઆત હતી કે આ કેસની અંદર 350 કરતાં વધારે સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ 350 જે કરતાં વધારે સાક્ષીઓ છે તે ફ્લોડ સાક્ષીઓ છે. આ સાક્ષીઓને જાણે જોઈને જાણે ઊભા કર્યા હોય કોકને બેનિફિટ કરવા માટે, ટ્રાયલ ડિલે કરવા માટે એવું લાગે છે. આ તપાસ જે કરવામાં આવે છે, એક ડેપ્ટી એસપીના અધિકારી, એક ડેપ્ટી એસપી કક્ષાના એક અધિકારીએ આ તપાસ કરી છે. સંપૂર્ણ તપાસ, ધી એન્ટાયર ઇન્વેસ્ટિગેશન ઇઝ ફ્લોડ, બેઝલેસ, લેમેન્ટેબલ, ઇટ અપિયર્સ પ્રાઇમા ફેસી. હવે અમારી રજૂઆત હતી નામદાર કોર્ટની અંદર. બીજી વાત જે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી એ હતી કે એસઆઈટીના રિપોર્ટની અંદર એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે ઓરેવા કંપની દ્વારા પુલની ઉપર જવા માટે કેટલા વ્યક્તિઓ જશે અને કેટલી ટિકિટની વહેંચણી થશે તેના ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ મૂકવામાં આવ્યો હતો નહીં. ચાર્જશીટની અંદર અને નામદાર ગુજરાત હાઈકોર્ટની ચાલતી પીઆઈએલની અંદર ઘણી બધી જગ્યાએ એવા કાગળિયા ફ્લોટ કરવામાં આવ્યા છે, જ્યાં એ વસ્તુ બહાર આવે છે કે કંપનીના સીએમડી શ્રી જયસુખ પટેલને એ વસ્તુની નોલેજ, એ વસ્તુની જ્ઞાન હતી કે આ પુલ જર્જરિત હાલતમાં છે અને એના ઉપર ક્યારે પણ અકસ્માત થઈ શકે છે, તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોના કહેવા પર ખુલ્લો મૂકવાયો હતો, કેમ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો, ધ ક્વેશ્ચન્સ રિમેન અનઆન્સર્ડ. અને આની અંદર આ વસ્તુના લીધે 135 લોકો એમનો જીવ ગુમાયો. ચોથી અગત્યની વાત જે નામદાર કોર્ટની અંદર કરવામાં આવી હતી એ હતી કે બેલ આપતી વખતે ગુનાની ગંભીરતા એ ખૂબ જ મહત્ત્વનો રોલ છે આરોપી માટે. આ ગુનાની ગંભીરતા એવી છે કે આની અંદર 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને અમે એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે શું નામદાર સુપ્રીમ કોર્ટે ટિકિટ ક્લર્કની બેલને ડિસમિસ કરતાં એવું કીધું કે આ નાની માછલીઓ છે, તો શું આ અરજદાર કંપનીનો જે સીએમડી છે એ નાની માછલી છે? આવો પ્રશ્ન અમે કોર્ટની સમક્ષ મૂક્યો હતો. તમામ રજૂઆતો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે મુખ્ય આરોપી છે જયસુખ પટેલ ઓરેવા કંપનીના સીએમડી, એમની જામીન અરજીને રિજેક્ટ કરી છે. કાયદાની પ્રસ્તાવના એવી છે કે આપ કોઈપણ હુકુમના અનુસંધાને કેવિએટ કરી શકો છો. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ અનુસંધાને જો મુખ્ય આરોપી સુપ્રીમ કોર્ટની અંદર બેલ ફાઇલ કરશે તો પીડિત પરિવારો તરફથી એવું આયોજન કાયદાના અનુસંધાને કરવામાં આવશે કે એમને સાંભળ્યા વગર આ અરજીનો, જામીન અરજીનો નિકાલ ન થાય. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે. કાલાવડના નવાગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન, ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો અપાયા. ગામ પંચાયતને હર ઘર જલ પંચાયત અભિવંદન પત્ર સાથે સન્માનિત પણ કરવામાં આવ્યા. રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં નવાગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનું આગમન થયું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનો ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું. આ કાર્યક્રમના અંતર્ગત આયોજિત કરાયેલા
આરોગ્ય કેમ્પમાં આરોગ્ય તપાસ કરાઈ હતી, તેમજ પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધિ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા, જેને લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ પણ લીધા હતા. તેમજ ધારાસભ્ય દ્વારા નવા ગામ ગ્રામ પંચાયતને હર ઘર જળ પંચાયતના અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંતર્ગત સ્ટોલ ઉભા કરી યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ શાવડા, તાલુકા ભાજપા પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન ગોમતીબેન ચાવડા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન જયંતિભાઈ પાંચુરિયા, કાલાવડ તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, નવા ગામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કાલાવડ તાલુકા ભાજપા ઉપપ્રમુખ સંજયભાઈ ચોવટિયા, તલાડી કમંત્રી પાલબેન સહિત જનપ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી કર્મચારી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નવાગામ ખાતે તાલુકો કાલાવાડ જિલ્લો જામનગર ખાતે શાળામાં કાર્યક્રમ રાખેલો હતો. કાર્યક્રમની અંદર માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સાહેબ અને તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય સરકારી અધિકારી હાજર રહેલા હતા અને કાર્યક્રમની અંદર ભારત સરકારની તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેનો લાભ આપવાનો અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રથ દ્વારા તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. હર્ષલ કંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.